સશક્તિકરણના કાર્યક્રમમાં પધારેલ મહિલા મુખ્યમંત્રી અને મહિલા ધારાસભ્ય ગુજરાતના મહિલા મુખ્યમંત્રી છે અને આપણા અહીંના મહિલા ધારાસભ્ય શ્રી ડૉક્ટર નિમાબેન, કલેક્ટર શ્રી પટેલ સાહેબ, ડીડીઓ શ્રી ભલાલા સાહેબ, ડેરીના ચેરમેન અને જેમણે દૂધની ક્રાંતિ કચ્છમાં કરી છે એવા ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને સરદ ડેરીના ચેરમેન વલમજીભાઈ, જનકસિંહ જાડેજા મહામંત્રી શ્રીઓ, અન્ય જિલ્લાના બધા પદાધિકારી અને અધિકારીઓને પણ આભાર માનું છું. કારણ કે મારો આ મત વિસ્તારનું ગામ ગુણાતીપુર, એમાં ગુણાતીપુરની અંદર બધા જ ગુણો સમાયેલા છે. રાજકીય ગુણો આ ગામના વ્યક્તિઓ જાગૃતિ સમગ્ર કોઈ પણ આ વિસ્તારમાં કાર્યક્રમો હોય તો અમારી નજર ગુણાતીપુર તરફ હોય છે. વિકાસ રાજ્ય સરકાર રાજ્યની જે વિકાસની કડીઓ છે એ ગામ સુધી પહોંચે એના પણ પ્રયાસો આપણા કાર્યકર્તાઓ કરતા હોય છે. આજે દૂધ વિશેની ડૉક્ટર સાહેબે વાત કરી, નિયામક શ્રી પશુપાલન કચ્છ, કે ગૌ માતા અને દૂધ માતા. ગૌ માતા આપણે આપણી દેશી ગાયને કહીએ છીએ જેમાં 5 લિટર દૂધ છે, ને દૂધ માતા એને કહીએ છીએ જેમાં 20 લિટર દૂધ છે. મેં કીધું આમાં વલમજીભાઈને કે જે ગૌ માતા છે એનું પણ રક્ષણ થવું જોઈએ અને દૂધ માતા છે એનું પણ પાલન થવું જોઈએ. દૂધ એ દૂધ માતા એ આપણો વ્યવસાય છે, ગૌ માતા એ આપણી એક ધાર્મિક આસ્થા છે જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે. એટલે એ રીતે બધા જ પશુઓને સારી રીતે સાચવજો અને ગુણાતીપુરમાં તો કેવું જ ન પડે, કારણ કે અહીંથી લોકો કંઈક શીખવા માટે આ વિસ્તાર આ ગામમાં આવતા હોય છે. સમગ્ર વિસ્તારમાં જે રીતે ગાયોને દૂધના જે ભાવો છે, ફેટના ભાવો છે, એમાં શરદ ડેરીએ જે ક્રાંતિ કરી છે, સમગ્ર કચ્છના દરેક ગામડામાં જાઓ તો હવે લોકોને ખબર પડી છે. નહીં તો અહીંથી આપણે દૂધ બચાવ લઈ જઈએ અને 2 રૂપિયા 2 રૂપિયા 3 રૂપિયા ભાવ આવે એમાંથી આપણું બધું ઘરનું સંચાલન કરતા હતા. હવે બધાને ખબર પડી કે છે આપણા 30 રૂપિયા 35 રૂપિયા 35 રૂપિયા 1 લિટરના હોય છે, પણ દેશી ગાયના 40 રૂપિયા લિટરના છે. અમને પૂછવા આવે છે, કારણ કે હું ગોપાલક જ છું, મારી પાસે પણ ગાયો છે, એટલે 40 રૂપિયા લિટર જે આજે શ્રાવણ માસ ચાલે છે એમાં પૂજન માટે ગૌ માતા આપણી દેશી ગાય છે એનું દૂધ વાપરીએ છીએ. તો એ રીતે જે રીતે આપણા વલમજીભાઈએ સમગ્ર કચ્છની અંદર દૂધનું મહિમા શું છે, દૂધ શું છે એનો મહિમા સમજાવ્યો છે, એ બદલ આપણે બધા વલમજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને હમણાં જ આનંદીબેને એમને ભોકિયાના માધ્યમથી એમને એવોર્ડ આપ્યો છે દૂધમાં જે કચ્છમાં ક્રાંતિ કરી એમાં આપણી સરદ ડેરીને વલમજીભાઈની ટીમને એક આનંદીબેને જે એવોર્ડ આપ્યો છે તમારી સમક્ષ મૂક્યો છે. આ વિસ્તારમાં મારું પણ આજના દિવસે સન્માન થયું છે કે ગુણાતીપુરના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા.